મિત્રો, ભારતીય હવામાન વિભાગે એક મોટી આગાહી કરતા દેશમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ઓછો વરસાદ પડવાની વાત કરી દીધી છે અને ગુજરાત માટે પણ એક ખાસ આગાહી જાહેર કરી છે, તો તેની વાત પણ આજે આ વિડીયોમાં કરવાની છે. તે પહેલા 24 કલાકની વાત કરીએ તો સમગ્ર ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં ઘટાડો થયો છે અને છૂટો છવાયો વરસાદ ચાલુ રહે છે. તો આજે અગત્યનો વિડીયો પહેલા જ લાઈક કરી અને ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. છેલ્લી 24 કલાકના વરસાદના આંકડાની વાત કરીએ તો છૂટા છવાયા વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ ઝાપટા સાથે નોંધાયો છે. સમગ્ર ગુજરાતમાં 9 તાલુકા એવા છે જેમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, બાકીના તાલુકામાં હળવા ભારે ઝાપટા નોંધાયા છે. અને સિસ્ટમની વાત કરીએ તો બંગાળની ખાડીમાં અત્યારે જે લો પ્રેશર સિસ્ટમ હતી તે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. બાંગ્લાદેશ આગળ આ ડિપ્રેશન સિસ્ટમ અત્યારે સક્રિય છે અને 24 કલાકમાં બાંગ્લાદેશ અને ત્યારબાદ બિહાર તરફના વિસ્તારોમાં આગળ વધી શકે. ચોમાસાની ધરી અત્યારે નોર્મલથી ઘણી ઉત્તર હિમાલયની તળેટીમાં સક્રિય છે, જેથી ગુજરાતમાં હાલ કોઈ ભારે વરસાદની સિસ્ટમ નથી દેખાઈ રહી. વરસાદની વાત કરીએ તો આજે ઓગસ્ટ મહિનાનો પહેલો દિવસ 1 ઓગસ્ટ અને આવતીકાલે 2 ઓગસ્ટની સવાર સુધીમાં ગુજરાતમાં છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદ ચાલુ રહી શકે. મોટે ભાગે હળવો વરસાદ કે ઝાપટા જેવો વરસાદ ચાલુ હશે અને સૌથી વધુ શક્યતાઓ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, તાપી, ડાંગ, તે સિવાય મધ્ય પૂર્વ ગુજરાતના પંચમહાલ, છોટાઉદેપુર, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા વિસ્તારમાં હળવો વરસાદ 25 mm અને એકલ દોકલ સ્થળે તેથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં મોટે ભાગે હળવા ભારે ઝાપટા ચાલુ રહેશે અને આંશિક વરાપ જેવો માહોલ રહેશે. જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ વધુ રહી શકે. તે સિવાયના વિસ્તારોમાં એકલ દોકલ સ્થળે 10-20 mm જેટલો વરસાદ પણ નોંધાઈ શકે છે. કચ્છમાં પણ અંદરના વિસ્તારો તેમજ બનાસકાંઠા, પાટણ અને મહેસાણા આસપાસના વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા અને એકલ દોકલ સ્થળે ઉત્તર ગુજરાતમાં 20 mm આસપાસનો વરસાદ હજુ પણ નોંધાઈ શકે છે. આવતી 24 કલાકમાં એકંદરે છૂટા છવાયા વરસાદ સિવાય કોઈ ભારે વરસાદની શક્યતાઓ નથી. મિત્રો, હવામાન વિભાગે ઓગસ્ટ અને સપ્ટેમ્બર બંને મહિના માટેનું પ્રોબેબિલિટી ફોરકાસ્ટ એટલે કે કેટલો વધુ કે ઓછો વરસાદ પડવાની કેટલી સંભાવના તેનો ચાર્ટ જાહેર કરી દીધો છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ઓગસ્ટ મહિનામાં ઘણા વિસ્તારોમાં નોર્મલથી ઓછો વરસાદ પડવાની સંભાવનાઓ દર્શાવી દીધી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં કચ્છ, સૌરાષ્ટ્રના પશ્ચિમ, ઉત્તર તેમજ દક્ષિણના અમુક વિસ્તારો, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં નોર્મલથી ઘણો ઓછો વરસાદ પડવાની વધુ સંભાવનાઓ દર્શાવી દીધી છે અને તેની સાથે જ ગુજરાતના લગભગ બીજા વિસ્તારોમાં પણ નોર્મલની નીચે જ રહે વરસાદ તેવું અત્યારે હવામાન વિભાગનો અંદાજ છે. મિત્રો, આ આગાહી નથી પરંતુ ઓછો વરસાદ પડવાની શક્યતા વધુ છે તેવું સમજવું. તેની સાથે જ સપ્ટેમ્બર અને ઓગસ્ટ બંને મહિનાનો જે ભેગો ચાર્ટ જાહેર કરેલો છે તેમાં પણ સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં તેમજ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં નોર્મલથી ઓછો વરસાદ પડવાની વધુ સંભાવનાઓ દર્શાવી છે અને ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ નોર્મલથી ઓછો વરસાદ પડવાની સંભાવના રહેલી છે તેવું દર્શાવ્યું છે. તો આ રીતે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ચોમાસાનું જોર ઓછું રહે તેવું હવામાન વિભાગનું કહેવું છે. તો આ હતી અત્યાર સુધીની ખાસ અપડેટ. આગળ પણ હવામાનની ચોમાસાની અપડેટો માટે વિડીયો લાઈક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર.